થાકી ગયો હવે તો. એકલા જવાના મનવા, એકલા જવાના રે, સાથી વિના સંગી વિના એકલા જવાના. હવે તો આ હવે બાપુ એકલા જવાનું છે બધાને, કોઈ છે ને હારે કોઈને નથી લઈ ગયું. પણ હવે મને એમ થઈ ગયું કે ડોહી વહી ગયા પછી મને આ જીવન દોયલું લાગે હે અને એકાંત લાગે હે, એટલે મને એમ થયું સંડલા કે હવે હું ક્યાંક વાડી બાજુ હાઈલો જાઉં આટો મારું તો મન થોડુંક ખેને સારું રહે મને. એટલે હું તમને કહેતો હતો ચાર ધામની યાત્રામાં જઈ આવો. જ્યાં આવ્યો તારું માનીને તો સારું હતું, પણ હવે હું એક વાડી આટો મારું એટલે મન થોડુંક મારું હરખું થઈ જાય અને મગજ થોડોક હરખો શાંત થઈ જાય. કાંઈ વાંધો ને બાપુ, તમે વાડીએ જાઓ પછી એવું લાગશે ને તો હમણાં હું રોન્ટકનો હું આંટો મારવા આવી. ના ના, તું અહીંયા ઘરનું ધ્યાન રાખ, તારે અહીંયા આવવાની કાંઈ જરૂર નથી અને કાંઈ ચિંતા કરમાં હું અહીંયા જાઉં છું અને તું ખાઈ પીને અહીંયા સુઈ રહેજે. રાતે કદાચ વહેલા મોડું થાય તો ઉપાધિ કરવા કે ગોતવા આવતો નહીં. કાંઈ વાંધો ને હો બાપુ, ભલે હાલું જાઉં વાડીએ. એ આ આ ધલપા ક્યાં ગઈ? ધલપા એ હા એ આવો, ક્યાં છો તું અત્યારે? બાઈ નું શું હોય, ઘરમાં કામ કરતા હોય. આ બાપુ છે ને બા વેગ્યા પછી કે હેરાન છે. આ રાત દી બા બા, એકલો એકલો, એકલા જવાના એકલા આવવાના, એ દારૂ ચાલુ જ છે. શું કરું તો શું કરું, કા બા ને અહીંયા લઈ આવીને કા બાપા ને ઉપર બોખલી દઈ. હવે એ થોડું આપણા હાથમાં છે ને, કે એ કંઈક કરે શું કરવું હવે? માને તો એક બળતરા એવી ચાલુ થઈ ગઈ, એની વાત જવા દે. તમે પણ ઠીક છે, તમારું ખસકી ગયું લાગે. સારું કઈ વાંધો નહીં, હવે હે ને તું રાઈ, હું હે ને ગામમાં આટો મારતો હું અને સાહિલ ને તું ખવડી લીજો. આગા પાછા કે જાય ને મને હને મેળે આવે ને હું તને મૂકીને કે આગો જાઉં છું. ના હવે હાલા રાખે, હાલો ને બા ને સમજાય દે. તને કહું છું હવે તાર બા શું કહે છે, આપણને ભારે ને એની જુવાની યાદ આવી ગઈ. અને બા હવે આ કઈ તમારે વિસરવાની ઉંમર છે, હવે એક કામ કરો, રામના નામ લ્યો અને બે માળા બેહીન મંદિરમાં જઈને કરો. અરે બટા આજી મારી ઉંમર ક્યાં એટલી બધી છે, માળા કરવા છે એટલી. હે ઉંમર ક્યાં? અરે તમારે જમાય હી હવે તો. ઈ તો તું નાની હતી એટલે પરણાઈ હતી તને. હે તો તમારે નાનું જ રહેવું એમ કહો ને. હે ભગવાન, મારી માનું કઈ નહીં થાય, આપણે કામ કરી, આપણે ઘડીક આરામ કરી જાઓ. જાઓ કામ કરો, તમે વાડી આટો મારતા જાઓ એટલે તમારું મન છે ને હળવું થઈ જાય અને તમને હારા હારા વિચારે આવે. અને હું તો ભગવાન થોડીક સદબુદ્ધિ દઈ દેજે. ભગવાન સદબુદ્ધિ દયા, એકલા ને એકલા કંટાળી ગઈ છું, હું કરું? હા વાડીએ જાઓ, જાઓ એક કામ કરજો, બે ત્રણ પાડોશી ભટકાઈ જાય તો વાતું કરવા રોકાઈ જાઓ. જાઓ વાડીએ જાઓ. હે ભગવાન, વિચાર્યું તું પિયરે બે ઘડી કાટો મારવા જાવ તો થોડીક મજા આવે, તો બા તો એના લમણા લઈને દુખલે માથે બેઠા ફરે. જોયું ને તાર બા? સાચી વાત છે, અને નકર નો એવો તો હારું હતું. હું તો ના ન પાડતો, મને ખબર જ હોય. કાઈ વાંધો ને, હવે આપણે બે દી ને એક દી રોકો, હાલો આપણે આરામ કરી હાલો.
પેલી પણ જોઈન તો હાલ. એલા ધીરુ તું. મીના. હા. ઓહો. તું તો હાવ ગઈડો થઈ ગયો એલા. તો આમાં તું પણ ક્યાં જુવાન દેખાસ. અરે હું તો જો 16 વર્ષની સુંદરી છું હજી. ઓય નઈ. હા જો તું તો હાવ ગઈડો થઈ ગયો. પણ મને એ દુઃખ વેદના એવી થઈ એમાં ઉંમર પાકી ગઈ દેખાય, બાકી હું હજી અંદરથી તો જુવાન જ છો. હે હા. શું હાલે છે કે? અરે હું વાત કરું હવે તને. હવે બેસ બેસ, આપણે બે બેહી જા જા દીએ ભેગા થયા છે ને, બે જા. મજા આવી ગઈ હો, તું મળ્યો તો મને તો. અરે ધીરુ શું હાલે છે તારે તો? અરે દુખી થઈ ગયો હો હું તો. કા શું થયું? વરી ઘરવારી હતી ગુજરી ગઈ, છોકરાને પરણાવી દીધો, ઈ એનું કરી ખાય અને એકલવાયુ જીવન જીવું હું એકલો એકલો. અરે અરે પણ તારે હું હાલે ઈ વાત કર. તારે હાલે ઈ મારે હાલે છે. મારે છોકરીને પરણાવી દીધી, ઘરવાળો 2 મહિના થયા ત્યાં ગુજરી ગયો, હું એકલી છું. તું એકલી? હા હું એકલો. તો તો હવે બધું તું આગલું પાછલું હવે ભૂલી જા અને આપણા જૂનવાણી 25-30 પહેલાના જે દિવસો હતા એ યાદ કર. કેવી મજા આવતી કા? અરે આપણે કેવા હરતા ફરતા આઈરે. આપણે ઓલું ફિલ્મ જોવા ગયા હતા એનું નામ શું હતું? અરે ઈ મેરુ માલણ, નરેશ કનુડિયાનું. આ હે કેવું સરસ હતું કા? અરે ઈ તો હજી મને યાદ હે, આપણે બે ટોકીજમાં બેઠા હતા બાજુ બાજુમાં સીટ ઉપરની, ત્યાંથી તો આપણે પ્રેમ થયો. કેવી મજા આવતી હતી કા પહેલામાં તો. અરે ઈ તો વાત જ અલગ હતી આપણા જમાનાની જુવાનીની. અને હવે તો જિંદગી ગોટાળે ચડી ગઈ છે. અરે હવે તો મને ઈ ફિલ્મ નું ગીત યાદ હે હજી. હે તો ગાતો ખરો. તું મારી માલણ, તું મારો મેરુ. વારે વા ધીરુ, તને તો બધું યાદ છે. નાના છઈએ મોટા થઈશું, સાથે હરશું સાથે ફરતું. પાછા ફરવા માંડી આપણે બે, તું એકલો હું એકલી. ઈ જ કહું. પછી આપણે ઘણા ફિલ્મ જોયા હતા ઉપેન્દ્ર ત્રિવેદી નું, અને હવે પછી હું વાડીએ ગયો તો ત્યાંથી મેં તને દાંતેડું લઈ દીધું તું, તે ઓલું ગીત ઉપાડ્યું તું. મજા આવતી તો. ઈ તો બાપા એની તો કઈ વાત જ જુદી છે ને. તો હજી આપણે ક્યાં બગડી ગયું હે હાલ ને. હવે આટલી ઉંમરે નો હારું લાગે. હવે ઉંમર નો જોવાની હોય, પ્રેમ માં ઉંમર જોવાની હોય. હવે મારે જમાય છે, તારે છોકરાની વહુ છે. તો તારે જમાય હે તો મારે ક્યાં તારો વજન ખમાય? અમે અત્યારે આ ઉંમરે છતાં એવું કરવા રાજી હો? પ્રેમ 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 બધું સાચી વાત છે, આમને બે મળતા રહેશું આપણે. હવે મહીડે કઈ ભેગું ન થાય, કઈ કાગળ વધુ હોય તો કરવું પડે. ઈ પછી જોયું જાહે. મને તો તું આજ મળ્યો ને મને તો બહુ ગમ્યું હો, હું તો રાજી રાજી ના રેડ થઈ ગઈ લે. અરે રાજી રાજી ને રેડ થઈ ગઈ તો હું તારા આટું કઈક લઈ આવ્યો હો. લે શું લઈ આવ્યો છો? ઈ તો કે હું જાતો તો ગોતવા કે કોને દઈશ કોને. હા મને હું ખબર કે આ મીના મને રસ્તામાં વચ્ચે ભટકાઈ જવાની. આપણે બે ને છે ને કઈક બાકી રહી ગયું હશે એટલે પાછા મળ્યા. બાકી તો ભગવાને રાખી દીધું એટલે તો તું એકલી ને હું એકલો. નક્કી ઓલા ભવ માં કઈક પૂન કર્યા હશે આપણે બેવો તો પાછા ભેગા થયા ખરા. પણ હજી તો તું આમ સની લતા જેવી લાગે છો. શું વાત છે એ? ટૂંકી પડે એવું બધું છે. હા ભલે હું ઉપેન્દ્ર ત્રિવેદી જેવો ગઈડો થઈ ગયો પણ તું હજી કટમાં હો. હું તો 16 વર્ષની સુંદરી જેવી લાગું છું ને. હા મને લાગે કોક તને કારીગર ફેબ્રિકેશન નો હારો મળી ગયો લાગે. હે આ બોડી માં કે ઠીગડા માયરા નથી, હાઈ ક્લાસ બોડી એ કંપની પીસ. હે તો પછી તો હવે હું તને એક વસ્તુ આપું. હા ઈ તારા હાટું લેવો તો મારી વાડી માંથી જોઈ લે. આહા શું છે આ? કેવાય કાકડી લે તોડું.
તોડીશ તો મને કઈ થયા મનસે, મારા દેખતા રહેવા દે આ બધું. તોડી નાખી? અરે તો નાની થઈ જાય છે. ભલે ને થઈ જાય, ખાવાથી કામ છે ને આપણે તો. હું તને મારા હાથે પ્રેમથી કાકડી ખવડાવું મીના. અરે કોક જોઈ જાહે, પ્રેમ વાળી ને આપણો પ્રેમ હોહોરો કાઢી નાખશે. તો એમાં હું થઈ ગયું, હું તારા આટું એક ગીત ગાઈ નાખું. જબ પ્યાર કિયા તો ડરના ક્યા, પ્યાર કિયા કોઈ ચોરી નહીં કી, છુપ છુપ આહે ભરના ક્યા. જબ પ્યાર કિયા તો ડરના ક્યા. તું તો હજી એવો જ મોજીલો છો. અરે તને જોયા પછી તો અંદર થી હરવાણી ફૂટવા માંડી હે હવે. દુનિયા ચાહે કુછ ભી સોચે, હમે પ્રેમ દીવાને દે દે પ્યાર દે. હાય હવે મને થાક ચડે હો મીના, ઉમર પ્રમાણે. એટલે જ કહું છું તું ગઈઢો થઈ ગયો છો હવે. પણ તને તો હારો કોક ફેબ્રિકેશન વાળો બોડી કેબિન વાળો કારીગર મળી ગયો એટલે તું અકબંધ હો. પણ મને કોઈ એવો કારીગર મળતો નથી કે તારા જેવો મને જુવાન બનાવી દે. હું છું ને હવે તને. અરે તું આવ્યા પછી તો મારા જીવનમાં અત્યારે એમ થઈ ગયું કે રંગ આવી ગયો શરીરમાં. અરે વાહ, આટલો બધો પ્રેમ કરસ મને તું? એવો પ્રેમ કરું હું કે નદીઓ નાળા ને નોકરી અગે, તળાવ કોઈ ભગત ને નોકરી અગે, કોઈ ભગવાન ભક્ત ઉપર મહેરબાન નો થાય એવડો ધીરુ ધરમસિંહ તારી ઉપર મહેરબાન થઈ ગયો હે. વારે વાર ધીરુ, મને આજ ખબર પડી તું આટલો બધો પ્રેમ કરે છે. અરે હવે તો તારું બધું પૂરું હું જ કરીશ આ જીવન. હે હા, તને કઈ ઘટવા નહીં દઉં. વારે વાર ધીરુ, તારું તો કઈ નામ છે ને બાકી હો. અરે હવે આપણે જુદા પડવાનું થતું નથી. જબ કોઈ બાત બિગડ જાય, જબ કોઈ મુશ્કિલ પડ જાય, તુમ દેના સાથ મેરા હમ નવા. આ હું આઈદરી હે. આ તારી માને જાતી જિંદગી જુવાની ઉભરાણી જો. આ નાક ડૂબોડો છો ગામ માં. આ જોવા, આ તમારા બાપા છે ને આ ગામમાં ઈજ્જત નહીં રહેવા દે આપણી. જો તો બાપુ, તમે હાટું મારે કેવું સાંભળવું પડે છે. બસ હવે બંધ થાવે કે ને, તમને બેને મળી ગયો એટલે બસ, અમને અમારી જિંદગી ન જીવવાની હોય. હા ભાઈ, હા ભાઈ, આ તારી માયા તને જવાબ દીધો. હા ભાઈ, અમારે હું એકલા જ રહેવાનું. હવે ગમી થઈ જાય, બધાય બંધ થઈ જાઓ, બાકી અમે બે જુદા પડશું નહીં. અમે નાનપણના પ્રેમી છીએ બે. હે તો નાન તારી માં નહી સાંભરે, નહી સાંભરે તારી માં, હવે તારું નો સાંભરે. એક કામ કરો, આપણે છો ને આપણા ઘરે જાય, આ બેન જી કરવું હોય ની કરે. હું ના પાડતો તો આજ પછી તું મને બોલાવતી નહીં. એ બંધ થઈ જા સંડલા, હવે તું આપણા ઘર ભેગો તું થઈ જા, અને તમે બે તમારા ઘર ભેગા થઈ જાઓ, અને અમને બે ને જિંદગી જીવવાનો અમારે પૂરેપૂરો હક છે, અને અમારા સંસારમાં કોઈ દખલગીરી કઈ કરવા આવતા નહીં. અમને બે ને કોઈ ભગવાન પણ જુદા નહીં પાડી શકે. જય માતાજી મિત્રો, હું છું મહારાજ. જય માતાજી મિત્રો, હું છું બીનાબેન રાઠોડ. જય માતાજી મિત્રો, હું છું આપનો સંજય ભજવિયા. જય મહાદેવ દર્શક મિત્રો, હું છું જલ્પા ઉમરાણિયા. જય માતાજી મિત્રો, હું છું ભરત સોલંકી. જય બાલાજી મિત્રો, હું છું મુસ્કાન જબરપુત્રા. અમે આ વિડીયો તમારા મનોરંજન માટે બનાવ્યો છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ એટલે કે સોનુ દેસી તમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.